નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 કોમ્પ્યુટર વિષયમાં પાઠ પહેલો ડુ એન્ડ ડુ નોટ ભણીશું, જે આપણે આગળના વિડીયોમાં તો ભણ્યા હતા, પણ હવે આપણે તેનું ફરીથી ભણીશું, જેમાં આપણે હવે રોજ કોમ્પ્યુટર લેબમાં તો જવાના જ છીએ. તો કોમ્પ્યુટર લેબમાં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એટલે કે આપણા પાઠનું નામ છે ડુ અને ડુ નોટ. એટલે કે ડુ એટલે કે શું કરવું, ડુ નોટ એટલે કે શું ન કરવું. એટલે કે ડુ એટલે કે શું કરવું જોઈએ અને ડુ નોટ એટલે કે શું ન કરવું. કોમ્પ્યુટર લેબ ની અંદર જઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ અને કોમ્પ્યુટર લેબ માં જઈએ ત્યારે શું ન કરવું જોઈએ તેના વિશે જોઈએ. તો પહેલું આપણે જોઈએ તો રિમૂવ યોર શૂઝ આવશે, એટલે કે આપણે કોમ્પ્યુટર લેબ ની અંદર જઈએ ત્યારે આપણા બૂટ કે ચંપલ હોય તેને બહાર ઉતારવા જોઈએ. તેથી આપણે લેબની અંદર જઈએ તો તેમાં ધૂળ ન જઈએ એટલા માટે. પછી તો કે કોમ્પ્યુટર પાસે પાણીની બોટલ રાખવી નહીં, એટલે કે કોમ્પ્યુટરની પાસે પાણીની બોટલ ન રાખવું જોઈએ, પાણી રહે છે તો કોમ્પ્યુટર બંધ થઈ જાય. તેથી પછી તો કે કોમ્પ્યુટરના વાયર કે સ્વિચ બોર્ડની સ્વિચનો વારંવાર સ્પર્શ કરવો નહીં, એટલે કે કોમ્પ્યુટરના વાયર કે સ્વિચ બોર્ડ હોય તેનો વારંવાર સ્પર્શ ન કરવો જોઈએ, વારંવાર સ્પર્શ કરવાથી આપણને શોર્ટ પણ લાગી શકે છે. પછી તો કે કોમ્પ્યુટર લેબમાં સીધો સૂર્યપ્રકાશ આવતો હોય તો બારીને બંધ રાખવું, કોમ્પ્યુટર લેબમાં સીધો સૂર્યપ્રકાશ આવે તો બારીને બંધ રાખવું છે. જો બારી ખુલ્લી હોય એટલે સીધો સૂર્યપ્રકાશ આવે તો આપણને કોમ્પ્યુટરની અંદર ઝાંખું દેખાય છે. પછી તો કે કીબોર્ડની કીઝને જોરથી પ્રેસ કરવી નહીં, કીબોર્ડની કીઝને જોરથી પ્રેસ કરી તો તે બગડી જાય છે, જેથી આપણે તેને ધીમે ધીમે પ્રેસ કરવી જોઈએ. પછી તો કે પ્રેક્ટિકલ કરવા માટે કોમ્પ્યુટર લેબમાં હંમેશા શાંતિથી અને લાઈનમાં જવું જોઈએ અને લાઈનમાં આવવું જોઈએ. કોમ્પ્યુટર લેબમાં આપણે જઈએ ત્યારે શાંતિથી જવું જોઈએ અને લાઈનની અંદર જ જવું અને આવવું જોઈએ. પછી માઉસને હંમેશા માઉસ પેડ પર રાખવું, માઉસને કોમ્પ્યુટર ટેબલ પર ન રાખવું જોઈએ, માઉસને હંમેશા માઉસ પેડ પર જ રાખવું જોઈએ. પછી તો કે કોમ્પ્યુટર લેબમાં જતા સમયે હંમેશા કોમ્પ્યુટરનું પુસ્તક સાથે રાખવું, એટલે કોમ્પ્યુટર લેબમાં આપણે જઈએ ત્યારે કોમ્પ્યુટરનું પુસ્તક હંમેશા સાથે રાખવું જોઈએ. પછી પેજ નંબર 4 પર તે પાઠની એક્સરસાઇઝ આપેલી છે. તો પહેલું તો કે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. તો પહેલું શું હતું, રિમૂવ યોર શૂઝ ખાલી જગ્યા, તો એમાં શું વિકલ્પ હશે, એ બી કે સી, ઇનસાઇડ આઉટસાઇડ કે બી સાઇડ, તો કે આઉટસાઇડ. તો પહેલે વિકલ્પની અંદર બી વિકલ્પ કરો અને ખાલી જગ્યા તમને જે આપેલી છે ખાલી જગ્યાની અંદર પણ તમારે લખવાનું છે આઉટસાઇડ. પછી બીજું તો કે કોમ્પ્યુટરના વાયર કે સ્વિચ બોર્ડનો સ્પર્શ ખાલી જગ્યા કરાય કે ન કરાય તો બી વિકલ્પ એમાં પણ, કોમ્પ્યુટર કે વાયર કે સ્વિચ બોર્ડનો, કોમ્પ્યુટરના વાયર કે સ્વિચ બોર્ડનો સ્પર્શ ન કરાય, ખાલી જગ્યામાં રાખવાનું છે. પછી તો કે ત્રીજું તો કે માઉસને હંમેશા ખાલી જગ્યા પર રાખવું જોઈએ, માઉસને હંમેશા ખાલી જગ્યા પર રાખવું જોઈએ, એ બી કે સી, માઉસ પેડ પુસ્તક કે ટેબલ, તો માઉસને હંમેશા માઉસ પેડ પર જ રાખવું જોઈએ. એટલે ત્રીજા વિકલ્પમાં એ વિકલ્પ ટીક કરો અને ખાલી જગ્યામાં લખો માઉસ પેડ. પછી ચોથું તો કે પ્રેક્ટિકલ કરવા માટે કોમ્પ્યુટર લેબમાં કેવી રીતે જશો, દોડીને અસ્તવ્યસ્ત કે લાઈનમાં. તો કોમ્પ્યુટર લેબમાં પ્રેક્ટિકલ કરવા માટે જઈએ ત્યારે આપણે લાઈનમાં જવું જોઈએ, એટલે સી વિકલ્પ, ખાલી જગ્યામાં લાઈનમાં. પછી તો કે પાછું તો કે મોનિટર પર સીધો સૂર્યપ્રકાશ આવે તો ખાલી જગ્યા, તો એ કે બી, તો કે ચોખ્ખું દેખાય કે ઝાંખું દેખાય, તો આપણે મોનિટર ઉપર સીધો સૂર્યપ્રકાશ આવે તો આપણને ઝાંખું દેખાય છે, એટલે બી વિકલ્પ. બહાર ઉતારે તો કોમ્પ્યુટર લેબની અંદર આપણે જઈએ ત્યારે બૂટ ચંપલ બહાર ઉતારવાના કહેવાતા, તો કે
બાજુની ખાલી જગ્યા આપેલી છે તેમાં જ લખવાનું છે. પછી જો કે પ્રેક્ટિકલ સમયે કોમ્પ્યુટર પુસ્તક સાથે રાખો, એટલે કે પ્રેક્ટિકલ કરવા માટે જઈએ ત્યારે કોમ્પ્યુટરનું પુસ્તક હંમેશા સાથે જ રાખવું જોઈએ. એટલે શું આવશે? ડુ. પછી જો કે ચોથું, તો કે કોમ્પ્યુટરના વાયર કે સ્વિચ બોર્ડનો સ્પર્શ કરવો, એટલે કોમ્પ્યુટરના વાયર કે સ્વિચ બોર્ડનો સ્પર્શ ન કરવો જોઈએ. એટલે શું આવશે? ડુ નોટ. પછી બાજુમાં કલર ટાઈમ છે, તો કલર ટાઈમ માં શું કરવાનું છે? તમને ડુ આપેલું છે, ડુ નો સ્પેલિંગ આપેલું છે અને સાચાની નિશાની આપેલી છે અને નીચે ડુ નોટ લખેલું છે જેમાં ખોટાની નિશાની છે, જે આપણે કલર તેમાં મનપસંદ કરવાનું છે. આપણો આ પાઠ અહીંયા પૂરો થયો અને આપણે જે આજે લખ્યું જે અહીંયા શીખ્યું તે આપણે આપણી સાથે પોથીમાં પૂરું કરવાનું છે.